સુરતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો છે અને પોલીસ માત્ર હૂંકતી હોય તેવા આક્ષેપો વારંવાર થાય છે, ત્યારે નાઇટ પેટ્રોલિંગમાં તો પોલીસ આરામ જ કરતી હોય તેમ લાગે છે। હાલ આપણે વાત કરી રહ્યા છે સુરતના અમરોલી વિસ્તારની। અમરોલી વિસ્તારમાં સાયણ રોડ પર આવેલ શંડે રેસિડેન્સી ખાતે ગેરેજ ચલાવતા અમરભાઈએ આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓ રામદેવ ઓટો ગેરેજ ચલાવે છે અને તેઓની દુકાનને આજથી 3-1 મહિના પહેલાં અજાણ્યાએ સમયે નિશાન બનાવી નુકસાન કર્યું હતું, તો હવે અજાણ્યાઓ દુકાનનો બોર્ડ જ લઈ ગયા છે, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેને લઈને હાલ તો અમરોલી પોલીસ મથકે જઈ અરજી થઈ છે। અમરભાઈ કઈ જગ્યાએ શું કરો છો? આ સૃષ્ટિ સોસાયટીમાં ગેરેજ ચલાવું છું। સમસ્યા એ છે કે આ વારે ઘડીએ મારા બોર્ડની સાથે છેડતી કરે છે, હવે કોણ કરે છે અજાણ્યા લોકો ખબર નહીં। આગળ છરી મારી ગયા હતા, હવે બીજી વાર રાતે 1:30 વાગે બોર્ડ ઉચકી ગયા છે, કેમેરામાં બધા આવ્યા છે પણ ચહેરો નથી દેખાતો એમના લોકોનો। હવે કેવો આવું રીતે રહે તો મારે વારે ઘડીએ પૈસા એક તો માંડમાંડ એડજસ્ટ કરીને બોર્ડ બનાવું છું, હવે 4000નું બોર્ડ જતું રહ્યું ને આગળ છરી મારી ગયા હતા, ટેપ મારી મેં। હા, પોલીસ મારજી મેં કરી છે પણ 2 દિવસથી હું જઈને બી આવ્યો, એમ કે આવશે કાલે આવશે, પછી કોઈ આવ્યું નથી। હવે આનો કંઈક નિકાલ આવવો જોઈએ, નહીં તો પેલા લોકોનો આવી રીતે રહે તો પાછા વધશે, આની કરતાં વધારે કંઈક કરશે તો હું કરી લેવા।